જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ગુજુ કુકિંગમાં. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો. આજે આપણે બનાવશું પનીરના ભજીયા. ચાલો આપણે બનાવીએ. આજે આપણે જોશું પનીરના ભજીયામાં શું શું રેસીપી જોઈએ. ચાલો જોઈએ. ચણાનો લોટ છે, ગરમ મસાલો છે, ધાણા જીરું છે, મીઠું છે, કોર્નફ્લોર છે, આ લસણવાળી ચટણી છે, પનીર છે અને ખારો લીધો છે. ચાલો આપણે હવે બનાવશું રેસીપી. લસણવાળી ચટણી આપણે લીધી છે, એમાં આપણે ધાણા જીરું નાખીશું અડધી ચમચી, ગરમ મસાલો નાખીશું અડધી ચમચી, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને આને આપણે મિક્સ કરી દઈશું. જો થઈ ગયું છે મિક્સ એટલે આપણે આ પનીરમાં ભરશું હવે ચટણી. જો પનીર લીધું છે, આવડા મોટા મોટા કટકા કરી નાખ્યા છે મેં અને આવી રીતે એને વચ્ચે ને બે સાઈડ આમ ચેકા કરી નાખવાના. હવે આપણે આની અંદર ભરીશું થોડું થોડું. આવી રીતે ભરી દેવાનું એમાં. એવી જ રીતે આપણે બીજું પનીરને ભરશું. આપણે ચણાનો લોટ લીધો છે, હવે આપણે એમાં કોર્નફ્લોર નાખીશું બે ચમચી, મીઠું નાખીશું સ્વાદ અનુસાર. સોડા નાખીશું આપણે એમાં ફૂલ સોડા અડધી ચમચી અને આપણે એમાં લીંબુ નાખીશું થોડું. હવે આપણે એમાં પાણી નાખીશું અને મિક્સ કરીને આપણે દોઈ નાખીશું. જો થઈ ગયું છે, આ પનીરને આપણે લોટમાં નાખીશું આવી રીતે. હવે આપણે એમાં તરવા તેલમાં નાખીશું. જો થઈ ગયા છે એટલે આપણે એને પ્લેટમાં કાઢી દઈશું. જો તૈયાર છે પનીરના ભજીયા. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.